ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલા અતિ પ્રાચીન નૃસિંહજી મંદિરે આજે ભક્તિભાવપૂર્વક ભગવાન નૃસિંહજી જયંતિ ઉજવાઈ. સેંકડો લોકોએ ભગવાન નૃસિંહજી પ્રાગટ્ય દર્શન કર્યા. ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેદી સંગમ રચાયો. સમગ્ર ભારતમાં મુખ્ય 11 અતિ પ્રાચીન ઋષિજી મંદિર આવેલા છે, જે પૈકીનું એક પ્રાચીન મંદિર ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલું છે. અહીં વર્ષોથી વૈશાખ સુદ 14ના દિવસે ભગવાન નરસિંહ જયંતિ ઉજવાય છે. આ દિવસે સંધ્યા સમયે ભગવાન નરસિંહજીનું પ્રાગટ્ય થાય છે. અતિક્રૂર રાજા હિરણ્યકશ્યપના અંત લાવી ભગવાન નરસિંહજી પોતાના ભક્ત પ્રહલાદને સાક્ષાત દર્શન આપી હિરણ્યકશ્યપના ત્રાસમાંથી મુક્તિ અપાવે છે. હિરણ્યકશ્યપે તપોબળ દ્વારા એવું વરદાન મેળવ્યું કે તેના દિવસે તે રાકે રાત્રે કે નર કે પશુ અસ્ત્ર કે શસ્ત્ર કોઈનાથી ક્યારેય મૃત્યુ ન થાય. પોતાના સગા પુત્ર પ્રહલાદને તેને વિષ્ણુ ભક્તિ કરવાની સખ્ત મનાઈ ફરમાવી હતી. આમ છતાં ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુના અહર્નિશ જાપ કરતા હતા. હિરણ્યકશ્યપે અતિ ક્રોધિત થતા પોતાના પુત્ર પ્રહલાદને મારી નાખવા અનેક કારસાઓ ઘડ્યા હતા. આખરે ભગવાન વિષ્ણુથી પોતાના પ્રિય ભક્તને અપાતો ત્રાસ ન જોઈ શકતા નરસિંહ અવતાર ધારણ કરી અતિ ક્રૂર રાજા હિરણ્યકશ્યપનો વિનાશ કર્યો હતો. કોડીનાર ખાતે આવેલા ભગવાન નરસિંહજી મંદિર ખાતે ઓછામાં ઓછા 40 વર્ષથી ભગવાન નરસિંહજી પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ. આજે જે અમારે 100 વર્ષથી આદિકાળથી અહીંયા નરસિંહ ઉત્સવ ઉજવાય છે, ખાસ કરીને મહત્વની વાત એ છે કે ભારતભરની અંદર કુલ 11 મંદિર છે, એ પૈકીનું આ પ્રાચીન મંદિર છે અને વર્ષોથી અમે આ ઉત્સવ ઉજવીએ છીએ નરસિંહ જયંતિ, અને ખૂબ સારી રીતે, અને એના માટે અમે આખો એક કાર્યક્રમ અને ભજન ભોજન પ્રસાદ અને એ બધી વ્યવસ્થા રાખી. નૃસિંહ ભગવાન છે, નૃસિંહ અવતાર શા માટે અવતર્યો? એ ખાસ કરીને અનિષ્ટોનો નાશ કરવા માટે, ખાસ કરીને પ્રહલાદજીને બચાવવા માટે થઈ, અને એ એના ભક્ત હતા અને એને બચાવવા માટે થઈને અવતાર ધારણ કર્યો. નરને સિંહ એ ભેગા થાય ત્યારે નૃસિંહ થાય શા માટે? આવો જ આ સંધ્યા સમયે તે હિરણ્યકશ્યપનો નાશ કરવાનું શા માટે? કારણ કે હિરણ્યકશ્યપને કે એવું વરદાન હતું મહાદેવનું કે એ ન તો રાત્રે, ન તો દિવસે, ન તો ઘરમાં, ન તો બહાર, આવી રીતના એને એટલા વરદાનો હતા. ન તો એને એ માણસના હાથે, ન તો પ્રાણીના હાથે, એટલે નર અને સ્ત્રી બેયનું સંયોજન થઈ અને આ અવતારનું પૂરું થયેલું. કેટલા વર્ષથી આ ઉત્સવ ઉજવવામાં આવે? લગભગ 40-50 વર્ષથી તો મને યાદ છે.